ધોરાજીમાં વરસેલા કમોસમી વરસાદને કારણે લાખો રૂપિયાના પાકનું નુકસાન થયું છે. અચાનક વરસેલા કમોસમી વરસાદને કારણે માર્કેટિંગ યાર્ડમાં પડેલી મગફળી, સોયાબીન, કપાસ, તલ અને ડુંગળીની બોરીઓ પલળી ગઈ, જેને લઈને મોટું નુકસાન થયું છે. ધોરાજી યાર્ડમાં માલ મૂકવાની કોઈ વ્યવસ્થા ન હોય, ખેડૂત અને વેપારીઓને નુકસાની ભોગવવાનો વારો આવ્યો હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. રોજથી 2 લાખ રૂપિયાનું સોયાબીન બધું પલળી ગયું. ઢગલા ઉપર પડે એવી જગ્યાએ ઢગલા કરાવ્યા, બધો માલ નિષ્ફળ ગયો, ફેલ ગયો. 100% આ ઢગલો પડ્યો, કેટલું ઓછામાં ઓછું 3 થી 4 મહિના તો તણાઈ ગયું. ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં રવિવારના કમોસમી વરસાદને કારણે કોઈ પણ જાતની વ્યવસ્થા થઈ નથી. ખેડૂતોને લાખો રૂપિયાના માલનું નુકસાન થયું. શું શું માલમાં વગર્યું છે? માલમાં કપાસ, મગફળી, તલ બધો માલ પાણીમાં બરબાદ થઈ ગયો છે.